હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે આપણે ક્રાફ્ટ વિષયમાં ઘડી કામ કરવાના છે. તમારી ચોપડીમાં પાના નંબર 8 પર આપેલું છે ટોપી. તમારે બધાએ ટોપી બનાવતા શીખવું છે ને, તો આજે હું તમને શીખવાડીશ ઘડી કામમાંથી ટોપી કેવી રીતે બનાવાય. પાના નંબર 8 અને પાના નંબર 9, બરાબર? આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ઘડી કરીએ તો છેલ્લે આપણી શું બનશે, ટોપી, તે હું તમને બતાવવાની છું. જુઓ, મેં એક રંગીન કાગળ લીધેલું છે. આપણે તેને વચ્ચેથી વાળી દેવાનું છે. તમારે પણ આવી જ રીતે કરવાનું છે. હવે વચ્ચેથી વાળેલું કાગળ ફરી પાછું આપણે વચ્ચેથી વાળવાનું છે, એટલે શું બનશે, ટોપી, ચોરસ. શું બનશે? ચોરસ, બરાબર. ટોપી તો આપણે બનાવવાની જ છે, પણ પહેલા ચોરસ, લંબચોરસ એવી ઘડી વાળવી પડે ને. હા, જો ચોરસ બન્યું. હવે ચોરસની ઘડી આપણે ખોલી કાઢવાની છે. હવે આ છેડાને પકડીને હું અહીંયા વચ્ચે જે લાઈન દેખાય છે ઘડીની, ત્યાં વાળી દઈશ. અને આ બાજુથી પાછું આ કિનારીને પકડીને વચ્ચે પાછી લાવું છું. જોયું? બંને છેડાને મેં વચ્ચે ભેગા કર્યા ને, તેવી રીતે તમારે પણ કરવાનું છે. હવે આ જે ત્રિકોણનો ખૂણો છે તેને હું પકડીને અહીં લાવીશ. બન્યું ત્રિકોણ? તેવી જ રીતે આ ખૂણાને પકડીને હું અહીં લાવીશ. આ રીતે બંને બાજુ આપણે ત્રિકોણ કરવાના છે. દેખાય છે ને? હવે આ ત્રિકોણને ઉપર આવી રીતે ખોલી દેવાનું છે, બરાબર? આ ઘડી પડેલી બધાને દેખાય છે ને? હવે આ કાગળને હું અહીંથી ઉંચકીને આ રીતે આપણે જે ઘડી પાડેલી છે ત્યાંથી આવી રીતે ત્રિકોણ થઈ જશે. જોયું? દરવાજા જેવો શેપ થઈ ગયો ને, તેવી જ રીતે આપણે આ બાજુ પણ ખોલી દેવાનું છે. જોયું? બે બાજુ ઘરના દરવાજા હોય એવી રીતે થઈ ગયું ને. હવે આ ઘડીને આપણે ઊંધી કરી દેવાની છે. ઊંધી કરીને આ બંને બાજુની જે લાઈન છે તે આને હું આ રીતે વાળીશ અને આ બીજી બાજુને પણ હું તેવી જ રીતે વાળીશ. જોયું? આપણે બંને બાજુની ઘડી વાળી દીધી છે, બરાબર. હવે જુઓ, આ ઘડીને મેં હાથમાં પકડી લીધી છે. એક કાગળ આ બાજુ છે, બીજું કાગળ આ બાજુ છે, તો આપણે એક જ બાજુનો કાગળને આવી રીતે નાની નાની લંબચોરસ ઘડી વાળીશું. એક બાજુનું મેં આ રીતે વાળેલું છે, પાછી આ ઘડીને હું ઊંધી કરું છું અને પાછી હું આવી રીતે ઘડી વાળું છું. દેખાય છે? બંને બાજુ મેં ઘડી વાળેલી છે, બરાબર. હવે વચ્ચેથી હું ટોપીને ખોલીશ. થઈ ગઈ આપણી ટોપી તૈયાર. દેખાય છે ખુલેલી ટોપી? દેખાય ને? જોયું? થઈ ગઈ આપણી ટોપી તૈયાર. છે ને મજા? આવી રીતે તમારે ટોપીનું ઘડીકામ કરવાનું છે. અને ક્રાફ્ટની ચોપડીમાં પાના નંબર 13 પર તેની જગ્યા આપેલી જ છે, ત્યાં આપણે ચોંટાડી દેવાની છે. ચાલો આપણે એક બીજું ઘડીકામ કરીએ. પાછું મેં એક કાગળ લીધું છે, તમે તમારો કોઈ પણ મનપસંદ કલર લઈ શકો છો. હવે આપણે બનાવવાના છીએ ટેબલ. તો આ કાગળને હું વચ્ચેથી વાળું છું. તો મને કહેશો કે કયો આકાર બન્યો? ત્રિકોણ. અરે વાહ, તો આવી જ રીતે વચ્ચેથી વાળીને આપણે ત્રિકોણ બનાવવાનું છે. આ ત્રિકોણને હજુ હું પાછું નાનું કરી દઉં છું. અરે, આ તો પાછું ત્રિકોણ, નાનું ત્રિકોણ થઈ ગયું, બરાબર. હવે આ ઘડીને ખોલી દેવાની છે, બરાબર. હવે આ ખૂણાને પકડીને હું વચ્ચે લાવીશ. તેવી જ રીતે
આ બાજુના ખૂણાને પકડીને પાછો હું વચ્ચે લાવું છું, એટલે બે બાજુ કલર થઈ ગયા અને બે બાજુ સફેદ, બરાબર. આ રીતે ઘડી કરીને હવે હું આ કાગળને ઊંધું કરી દઉં છું, બરાબર છે. હવે આ બાજુના ત્રિકોણને પકડીને હું અહીં વચ્ચે લાવીશ, પાછો આ બાજુને ત્રિકોણને પકડીને વચ્ચે લાવું છું, એટલે આપણું શું બન્યું? ત્રિકોણ. આ ત્રિકોણ, પણ આ શું બન્યું? ચોરસ. અરે વાહ, એટલે ચોરસ અને ત્રિકોણ આપણા બે આકાર બની ગયા. હવે હું આને આ રીતે ફેરવી દઈશ. પાછું આપણે એક ઘડી કરવાની છે, એટલે પાછું આપણે આવી રીતે નાના ત્રિકોણ કરવાના છે. તમારે પણ આ જ રીતે વિડીયોમાં હું બતાવું છું તે મુજબ નાના નાના ત્રિકોણ કરવાના છે, બરાબર. આ રીતે આપણી ઘડી થઈ ગઈ, એટલે આપણું પાછું નાનું ચોરસ બન્યું, બે સફેદ કલર અને બે જાંબલી કલર, બરાબર. હવે આ ઘડીને હું ઊંધી કરીશ અને આ જે આપણે નીચે ત્રિકોણ કર્યું આ રીતે હું એને ઊભું મૂકીશ. થઈ ગયું આપણું ટેબલ, દેખાય છે? તો આ ટેબલ તમારે ચોપડીમાં પાના નંબર 14 પર આ રીતે ઘડી કરીને તમારે ચોંટાડવાનું છે. તો કરશો ને, ખૂબ મજા આવશે. આપણે ફરી મળીશું. બાય બાય.